नमस्ते विद्यार्थी मित्रों, ओपेरा इंटरनेशनल स्कूल धोरण सात विषय सामाजिक विज्ञान अने एमा प्रकरण नंबर 14 लोकशाही में समानता। विद्यार्थी मित्रों, वीडियो वन नी अंदर आपणे लोकशाही एटले शुं तेनी पूर्व भूमिका जोई, त्यारबाद समानता एटले शुं ए पण थोड़ो समझवानो प्रयत्न आपणे कर्यो। एक चित्र द्वारा आपणे जोयुं के समानता अने न्याय आधारे कई रीते अलग पड़े छे। आथी सरळताथी आपणे समझ्या छे आ चित्र उपरथी के अहीं सुविधा पूरी पाड़वी एनी साथे साथे एनो योग्य रीते अमल करी शकाय तो ज समानता प्राप्त थाय। आम जोवा जईए तो समानता एटले सौना माटे सरखुं, सौने समान तक, भणवा विकसवा, धंधा रोजगार के विविध धर्म में माननार सौ माटे भारत देशना बंधारण में आपेल समानतानो अधिकार ए महत्वनो थई पड़े छे। आपणा विकास साथे सौना सर्वांगीण विकास द्वारा देशना विकास माटे आपवामां आवेल समानतानो अधिकार खूब महत्वनो छे। विद्यार्थी मित्रों, आपणो विकास एटले के सौनो विकास तो देशनो विकास, माटे आपणो विकास आपणा विकासथी बधानो विकास, बधाना विकासथी देशनो विकास, देशनो विकास थशे तो सर्वांगीय विकास कही शकाय। आम आपणा स्वमान ने पण जाळवी राखवा माटे पण समानतानो अधिकार जरूरी छे। आपणुं जे स्वमान जाळवुं हशे तो पण समानतानो अधिकार आपणा माટે જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું તો મતાધિકારમાં સમાનતા। આપણને ખબર છે કે આપણે આપણો દેશ એ લોકશાહી છે, લોકશાહી દેશની અંદર દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર છે અને એ પણ ગુપ્ત મત આપવાનો અધિકાર છે, કોઈએ જાહેર કરવાની પણ જરૂર નથી। આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે। લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના સવાલની અંદર પૂછાઈ શકે લોકશાહી એટલે શું, તો એની વ્યાખ્યાની અંદર આપણે લખી શકીએ લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। આપણે સૌપ્રથમ શરૂઆત જ્યારે પાઠની કરી ત્યારે આપણે આ કહ્યું છે। લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે પણ દર વર્ષે ચૂંટણી આવે એટલે મમ્મી કે પપ્પા મત આપવા માટે જતા હશે, તો દરેકને આપણા દેશની અંદર મત આપવાનો અધિકાર છે, પણ કેવા, 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે। આગળ આપણે જોઈશું લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી એ મતદાન દ્વારા થાય છે। નાની ગામડા લેવલની ગ્રામ પંચાયત હોય તેનાથી સૌથી મોટી સંસદ, આ તમામે તમામ ચૂંટણીઓ મતદાન દ્વારા થાય છે। 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે। આપણે વાત કરી મતદાર યાદીમાં નોંધાયેલ કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે। કોઈપણ વ્યક્તિ જેનું મતદાન યાદીમાં નામ હોય તો તે દરેકે દરેક વ્યક્તિ ભારત દેશનો નાગરિક કહેવાય અને એ ભારત દેશનો નાગરિક ને મત આપવાનો અધિકાર હોય છે। ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવે છે। દરેકને મતદાન કરવાનો અધિકાર છે। અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવી છે। કોઈ ધાક, ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી દરમિયાન મત આપવાનો જે અધિકાર છે એ અધિકાર માણસને પોતાને આપવામાં આવ્યો છે। તે કોઈપણ પ્રકારની ઢાક ધમકી વગર, કોઈકની દાદાગીરી વગર કે કોઈનાથી ડરીને મત આપવા, કોઈપણ કોઈ ધાક ધમકી કે ડરાવીને મત આપવા અપાવે તો તેની સામે કાયદેસરના પગલાઓ પણ લેવામાં આવે છે। મતનું મહત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે। આની વ્યવસ્થા કોણ કરે છે? ચૂંટણી પંચ કરે છે। ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે। જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે। ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે
છે, કોઈપણ પ્રકારની ભેદભાવ રાખ્યા વગર ચૂંટણી પંચ એ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. આમ મતદાનની સુવિધાઓ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈશું તો કે 12મજૂરી સમાનતાનો અધિકાર છે, તો તેની અંદર મતાધિકારમાં સમાનતા છે. તેવી રીતે બીજો ટોપિક છે 12મજૂરી. 12મજૂરીની અંદર આપણે જોઈએ તો સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતો ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં 12મજૂરી મુખ્ય છે. 12મજૂરી એટલે ઓછી ઉંમરની અંદર, નાની ઉંમરની અંદર જ્યારે વ્યક્તિ મજૂરી કામ કરવા લાગી જાય એને આપણે 12મજૂરી કહી શકીએ. સમજવા પૂરતું, 12મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. જે સમયે શિક્ષણ લેવાની ઉંમર હોય તે સમયે મજૂરી કરે તો તેને 12મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ કરેલો ગણાય છે. આવા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આપણે અહીંયા કેવો અધિકાર છે, આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી, 6 વર્ષની ઉંમરથી 14 વર્ષની ઉંમર સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. બધાને મફત અને ફરજિયાત ભણવાનો અધિકાર છે. આ અધિકાર સામાન્ય રીતે આપવામાં આવેલ છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. છોકરીઓને ઓછું ભણાવવાનું વલણ જોવા મળે છે. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય. કોઈપણ વ્યક્તિ પોતાના વ્યવસાયની અંદર 14 વર્ષથી નાનું બાળક એના દુકાને કે પછી એની હોટલ ઉપર કે આવી કોઈ પણ જગ્યા ઉપર કામ કરતું નજરે ચડે તો તેણે માલિકે કાયદાનો ભંગ કરેલો કહી શકાય. હવે આગળ જોઈશું કે શ્રમ અને મહેનતાણો. એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. કામ એક જ સરખું હોય પણ પુરુષ કામ કરે તો એને અલગ પ્રકારનું વેતન આપવામાં આવે, મહિલા કામ કરે, સ્ત્રી કામ કરે તો એને અલગ પ્રકારનું વેતન આપવામાં આવે, તો આ અસમાનતા જોવા મળે છે. તેથી અહીં કહેવામાં આવ્યું છે કે એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ 12મજૂર પણ રાખવામાં આવે છે. આગળ આપણે વાત કરી તે પ્રમાણે ઓછી મજૂરી આપવી પડે અને વધુ કામ થાય એના માટે અમુક જગ્યાએ 12મજૂરો પણ રાખવામાં આવે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરવામાં આવે છે, તેમને આ કામનું મહેનતાણું ખૂબ જ ઓછું આપવામાં આવે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવે છે. આવા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે જેને શારીરિક ખોડખા પણ છે, આવા વ્યક્તિઓને કામ કરાવીને ઓછા પૈસા આપવા આ એક પ્રકારનું શોષણ છે. તો આવું શોષણ ન થાય એના માટે પણ સરકાર જાગૃત છે. સરકાર એના માટે શું કરે છે, અનેક યોજનાઓ અમલ કરવામાં આવ્યો છે. શાના માટે, તેઓને તાલીમ આપવા માટે. તે લોકોને અમુક વસ્તુઓની તાલીમ આપી અને પોતાના પગ ઉપર ઊભા થાય એના માટેના પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ છે. દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ અન્યાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આટલું બસ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોકશાહીમાં સમાનતા આગળ જોઈશું. અસ્તુ.